વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે લીંબુના હેકનો એક વિડીયો લઈને આવી છું. તો તેના માટે પહેલાં આપણે જોઈશું કે એક લીંબુમાંથી મેક્સિમમ રસ આપણે કઈ રીતે કાઢી શકીએ. આ એક નાનકડી એવી ટીપ છે, જો તમે આ ટીપ અપનાવશો તો એક લીંબુમાંથી તમે મેક્સિમમ રસ કાઢી શકશો. તો તેના માટે ચોપિંગ બોર્ડ ઉપર અથવા તો કિચન પ્લેટફોર્મ ઉપર થોડી સેકન્ડ્સ માટે લીંબુને આ રીતે હાથની મદદથી મસળી લેવું. તેનાથી થશે શું તો કે લીંબુ છે તે સોફ્ટ થઈ જશે. થોડી સેકન્ડ્સ બાદ તેને આપણે ચાકુથી બે ટુકડા કરી લઈશું. અને હવે આપણે લીંબુનો રસ કાઢવાનો છે તો તેના માટે એક કપ લઈ લઈએ અને જેટલા પણ બીજ છે લીંબુમાં તે બધા પહેલાં કાઢી લઈએ. લીંબુના બીજને કાઢી લીધા બાદ આપણે આ બંને ટુકડામાંથી બને તેટલો રસ કાઢી લઈશું. અને હું તમને આ લીંબુનો રસ કાઢી લીધા બાદ બતાવીશ કે એક લીંબુમાંથી આપણે જેમ નોર્મલી રસ કાઢીએ છીએ તેના કરતાં આ રીતે ટીપ અપનાવી અને રસ કાઢીશું તો ઝાઝી ક્વોન્ટિટીમાં નીકળશે રસ. હું તમને બતાવું તો જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં આપણે એક લીંબુમાંથી રસને કાઢી લીધો. તો આ એક નાનકડી ટીપ હતી, તમે લીંબુને આ રીતે હાથેથી મસળી અને રસ કાઢશો તો આટલી ક્વોન્ટિટીમાં એટલે કે વધારે માત્રામાં રસ છે તે નીકળશે. તો આ હતી લીંબુની ટીપ. હવે હું તમને એક લીંબુનો હેક બતાવું. તો લીંબુને તમારે એક મહિના સુધી સ્ટોર કરવાના, એ પણ તે બિલકુલ કાળા નહીં પડે, સુકાશે પણ નહીં અને એક જ સરખા કલરની સાથે જળવાઈ રહેશે. તો તેના માટે શું કરવાનું? તો એક કાચની જાર અથવા તો એરટાઇટ કન્ટેનર લઈ લેવાનું અને એ કન્ટેનરને પાણીથી ભરી લેવાનું. અડધું પાણીથી ભરી લીધા બાદ તમારે સ્ટોર કરવા હોય તેટલા લીંબુ એ બરણીની અંદર એડ કરી દેવાના. આ રીતે બધા લીંબુને એડ કરી લીધા બાદ આપણે તેનું ઢાંકણ છે તે ઢાંકી લઈશું. તો આ હતો હેક. આ બરણીને તમે એક મહિના સુધી ફ્રીઝમાં રાખશો તો લીંબુ છે તે આવા જ ફ્રેશ રહેશે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય અને સુકાશે પણ નહીં. તો બજારમાં મોંઘા મળતા લીંબુને તમે આ રીતે સ્ટોર કરી શકો છો. તો જ્યારે પણ લીંબુનો ભાવ છે તે વધી જાય ત્યારે આ લીંબુને તમે યુઝ કરી શકો. પણ હા, એક મહિના સુધી તમે આ રીતે સ્ટોર કરી શકો છો, બિલકુલ સુકાશે પણ નહીં અને કલર પણ ચેન્જ નહીં થાય. તો અહીં આપણે લીંબુને સ્ટોર કરી લીધા. આપણે થોડા દિવસ બાદ આ લીંબુને ફ્રીઝમાંથી કાઢી અને હું તમને અહીં બતાવી દઈશ કે આ લીંબુનો કલર ચેન્જ થયો છે કે નહીં. તો અહીં 12-13 દિવસ જેવો સમય થયો છે. જોઈ શકો છો બરણીમાં તમને દેખાઈ રહ્યો છે કે લીંબુનો કલર હજુ એવો જ છે જેવો આપણે સ્ટોર કરતા સમયે જોયો હતો. હું તમને બરણીમાંથી કાઢીને બતાવું તો જોઈ શકો છો આ લીંબુનો કલર એવો જ સરખો છે, સુકાણા નથી બિલકુલ અને કાળા પણ નથી પડ્યા. તો છે ને એકદમ ઉપયોગી હેક. તો હવે લીંબુ મોંઘા થાય તો એકવાર આ હેકને જરૂરથી અપનાવી લો. હું તમને બીજું લીંબુ પણ કાઢીને બતાવું તો જોઈ શકો છો બધા જ લીંબુ એક સરખા કલરની સાથે આપણે અહીં સ્ટોર કરી લીધા. જો તમને આ હેક ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો, જેમાં તમને ઘણા બધા યુનિક અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. સાથે સાથે આવી નાની નાની ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને કિચન હેકના વિડીયોઝ પણ મળી રહેશે. ચેનલ પર આવ્યા છો તો સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરી તમને આવા ઉપયોગી હેકના વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફોનની સ્ક્રીન પર જલ્દીથી સૌથી પહેલાં તમને મળી રહે. આવા બીજા ઉપયોગી હેક સાથે આપણે ફરી મળીશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.